भारत सरकारना पूर्व केंद्रीय मंत्री अने पूर्व चेयरमैन राष्ट्रीय कामधेनु आयोगना डॉक्टर वल्लभभाई कथिरियाए राष्ट्रीय स्वयंसेवक संघ भारतीय जनता पार्टी राजकीय गौसेवा अने सामाजिक क्षेत्रे करेल सेवाकीय प्रवृत्तिओ विशे माहिती आपी. अहेवाલ દીપક રાઠોડ માર્ગદર્શન હેઠળ એઇમ્સ રાજકોટના પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્ત થઈ છે. હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને એમના જે સ્વપ્નનું એઇમ્સ રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને આરોગ્યની એક શ્રેષ્ઠ સેવાઓ મળે એવું એક સંકુલ ઊભું કરવામાં હું પૂરતા પ્રયાસ કરીશ. અહીંયા સૌરાષ્ટ્રની ગોળ અને સંસ્કૃતિ અને જે પ્રકારની આર્થિક પરિસ્થિતિ અનુસાર અહીંયા દર્દીઓને ઉત્તમ અને શ્રેષ્ઠ સારવાર મળે, રોગ થાય નહીં અટકે એ માટેના પ્રિવેન્ટિવ મેડિસિનના વિવિધ રીતે સરસ રીતે કાર્યક્રમો થાય, સુપર સ્પેશિયાલિટી કક્ષાની બધી સારવાર ઉપલબ્ધ થાય અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે આપણી જે ટ્રેડિશનલ મેડિસિન છે, આયુર્વેદ છે, હોમિયોપેથી, એની સાથે રહીને આદરણીય પ્રધાનમંત્રીજીનું જે એક સ્વપ્ન છે વન વર્લ્ડ વન હેલ્થનું, એ મુજબની ઇન્ટિગ્રેટેડ મેડિસિન માટેની રિસર્ચ થાય અને એ દ્વારા સારા સારું આરોગ્ય પ્રાપ્ત જનતા કરે, સર્વે સંતો નિરામયાની જે ઘટના છે આપણી એ સાકાર થાય એ માટે પૂરતા પ્રયત્નો પૂરી ટીમ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, ડૉક્ટરો દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કરીને આ રાજકોટની જે ભેટ પડી છે એમની એને એક શ્રેષ્ઠ એપ બનાવવા માટેનો મારો પ્રયત્ન રહેશે. એમ્સ હવે કેટલાક સમયમાં શરૂ થઈ જશે? આજે જ મારા એમ્સના ડાયરેક્ટર શ્રી કર્નલ ડૉક્ટર શ્રી કઠોર સાથે ચર્ચા થઈ છે. મુદ્રા ધોરણે બધા બિલ્ડિંગનું કામ ચાલેલું છે. અત્યારે ઓપીડી ચાલે છે, પરંતુ આઈપીડી માટે ઇન્ડોર પેશન્ટ માટે જે બિલ્ડિંગ છે એ નવેમ્બર ડિસેમ્બરમાં તૈયાર કરીને એનું લોકાર્પણ કરીને બધા ડિપાર્ટમેન્ટ ફૂલ થઈ સર્જરી સહિતના ચાલુ થઈ જાય, ઇન્ડોર પેશન્ટ ચાલુ થઈ જાય એવી સુવિધા શરૂ થાય એ માટેના પૂરતા પ્રયત્નો કરીને અમે એ પ્રકારે કાર્યક્રમ ટોટલ આયોજન કરીશું. આગામી સમયમાં વડાપ્રધાન એમ્સનું ઓપનિંગ કરવા આવશે રાજકોટ. એક વાત છે કે 31 ડિસેમ્બર 2020માં આત્મૃત થયું હતું, 31 ડિસેમ્બર 2021માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ઓપીડી શરૂઆત કરી હતી અને હવે 2023 આવી રહ્યું છે 31 ડિસેમ્બર, ત્યારે જ હું માનું છું કે જો આ પ્રકારનું એક ઇન્ડોર આઈપીડી ઇન્ડોર પેશન્ટ શરૂ થાય તો એ સોનામાં સુગંધ મળશે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખાસ આ કાર્યક્રમ આ રોજગાર કરવા માટે લોકાર્પણ કરવા માટે બોલાવીશું.